આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી નોટિફિકેશન તમને મળી શકે. મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરી દેજો. તમારે આ મહિન્દ્રા ટ્રેક્ટર સિવાય બીજા કોઈ પણ જૂના ટ્રેક્ટર કે કોઈ પણ વસ્તુ લેવાની હોય તો આ વિડીયોની છેલ્લે આપણા ચેનલનું પ્લેલિસ્ટ આપેલું છે, તેમાં અલગ અલગ ટ્રેક્ટર ટ્રેલર થ્રેસર જૂના વાહનના 400 થી 500 વિડીયો આપેલા છે, તેમાં બધી વસ્તુ વેચવાની જ છે. વિડીયો પૂરો થવાનો હોય એની 10 થી 20 સેકન્ડ પહેલાં મારા ચેનલનું પ્લેલિસ્ટ આવશે, તેની ઉપર ક્લિક કરી તમે બીજી વસ્તુ લઈ શકો છો. હવે મિત્રો તમે જે મહિન્દ્રા 275 DI ટ્રેક્ટર જોઈ રહ્યા છો, મિત્રો આ ટ્રેક્ટર વેચવાનું છે. ટ્રેક્ટરના મોડલની વાત કરું તો 2011ના મોડલનું મિત્રો ટ્રેક્ટર છે. કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે. હવે મિત્રો આ ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો આ ટ્રેક્ટરના ટાયર તમને અંદાજિત 60 થી 70% જેવા જોવા મળશે. બાકી વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો. ટ્રેક્ટરના ટાયર અને ટ્રેક્ટરના મિત્રો કન્ડિશનનો અંદાજ તમે વિડીયોની અંદર લગાવી શકો છો. આ એક અનુમાન હતું, બાકી કન્ડિશન વિડીયોની અંદર બતાવવામાં જ આવેલું છે. હવે મિત્રો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો મિત્રો આ મહિન્દ્રા 275 DI ટ્રેક્ટરની અંદાજિત કિંમત મિત્રો 2,55,000 રાખેલી છે. 2,55,000 કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે. આ 2011ના મહિન્દ્રા ટ્રેક્ટરની કિંમત તમને ફેરફાર થઈ જશે, કિંમત ફિક્સ નથી. મિત્રો તમારે આ મમદભાઈનું ટ્રેક્ટર લેવાનું હોય મહિન્દ્રા, તો મિત્રો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ભાણવર, જિલ્લો દેવભૂમિ દ્વારકા અને મિત્રો ગામ ઢેબર ગામે તમને આ મમદભાઈનું ટ્રેક્ટર જોવા મળશે. વિડીયો નીચે મમદભાઈ નામ આપેલું છે અને 6357 નંબર છે, આ નંબર ઉપર તમે મમદભાઈને ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો. તમે પણ આ રીતના કોઈ તમારું જૂનું વાહન વેચવા માગતા હોય તો મિત્રો તમને ફ્રીમાં જાહેરાત કરી આપવામાં આવશે, એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે. તમારે જે વાહન વેચવાનું હોય તેનો આડો મોબાઈલ રાખી અને 1-2 મિનિટનો એક વિડીયો મોકલવાનો રહેશે મારા વોટ્સઅપ નંબર ઉપર. મારા વોટ્સઅપ નંબર તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ વિડીયોને બને એટલો લાઈક કરો, શેર કરો. આવા વિડીયો દરરોજ જોવા માગતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.